હેલો એન્ડ વેલકમ ટુ નૃપાસ કિચન. શ્રાવણ મહિનામાં તહેવારો ચાલુ થઈ ગયા છે, તો આજે રાંધણ છઠ નિમિત્તે મલ્ટીગ્રેન મેથીના ઢેબરા બનાવશું. તેને માટે 2 કપ બાજરીનો લોટ લીધો છે, 1 કપ જુવારનો લોટ લીધો છે, 1 કપ બેસન ઉમેર્યો છે અને 1 કપ ઘઉંનો લોટ લીધો છે. હવે તેમાં 1 મોટો ચમચો દહીં ઉમેર્યો છે. મેં ઘરનું જ મોડું દહીં ઉમેર્યું છે. 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરી છે અને 1.5 ચમચી લીલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે. મુઠ્ઠીભર તલ ઉમેર્યા છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે. હવે મસાલામાં 1/2 ચમચી હળદર ઉમેરી છે, ચપટી હિંગ ઉમેરી છે અને 1/2 ચમચી લાલ મરચું ઉમેર્યું છે. આપણે લીલું મરચું ઉમેર્યું છે તો લાલ મરચું ઓછું જ ઉમેરીશું. તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું વધઘટ કરી શકો છો. હવે 1 મોટો ચમચો ગોળ ઉમેર્યો છે. દેશી ગોળ આ રીતે ભૂક્કો કરીને લીધો છે જેથી ગાંગડી ના આવે. અને 1 થી 1.5 ચમચી 1 થી 1.5 ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે. બધું સરખું મિક્સ કરી લઈશું. અને તેમાં ધોઈ સાફ કરી અને નિતારીને ધોઈને સમારેલી મેથીની ભાજી ઉમેરીશું અને લોટને આપણે સરસ, બહુ ઢીલો નહીં અને કડક નહીં એવો મધ્યમ લોટ બાંધી લઈશું. જરૂર પડે તો જ પાણી લઈશું, નહીંતર મેથીની ભાજીને દહીંથી લોટ લગભગ બંધાઈ જશે. તમે પાણી વગર એકલા દહીંથી પણ બાંધી શકો લોટ. જો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે, લોટને બાંધી અને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું અને પછી તેના ગુલ્લા કરી અને આ રીતે પ્લાસ્ટિક કે બટર પેપર પાથરી અને ઢેબરા વણી લેશું. થોડું અટામણ લઈ અને ઢેબરા વણી લેશું અને ગેસ પર મધ્યમથી હાઈ ફ્લેમ પર પેનમાં ઇનફ તેલ ઉમેરી અને આ રીતે ઢેબરા તળી લેશું. તળેલા ઢેબરાની શેલ્ફ લાઈફ થોડી વધી જાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. તમે લોડી પર પણ શેકીને બનાવી શકો છો, પણ તળેલા રાંધણ છઠ છે તો તળેલું થોડું એક બે દિવસ રહે એ રીતે. અને આ રીતે તળેલા ઢેબરા છે ને ગળામાં ડૂચો નથી વળતા, કોરા નથી લાગતા, બીજા દિવસે ઠંડા પણ સરસ લાગે છે. જો કેવા સરસ ફૂલીને દડો થઈ ગયા છે. તમે પણ મને કમેન્ટમાં લખીને મોકલો તમે રાંધણ છઠે બીજું શું શું બનાવો છો. મારા ઘરે મેથીના ઢેબરા વગર તો રાંધણ છઠ થતી જ નથી. સૌને ખૂબ ભાવે છે અને આ રીતે જ મારા ઘરે બને છે મેથીના ઢેબરા. તો બધા જ ઢેબરા આપણે આ રીતે વણી અને તળી લઈશું. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી રાંધણ છઠની બીજી વાનગીઓ પણ બનાવી લેશું. તમે પણ મને કમેન્ટમાં લખીને મોકલો તમે બીજું શું શું બનાવો છો રાંધણ છઠના દિવસે, મને જાણીને આનંદ થશે.
ચલો તો ફરી મળીશું નવી રેસિપી સાથે. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો. થેન્ક યુ. ચાલો ત્યારે આવજો મિત્રો.